નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ. સુરત જિલ્લાના કીમ ગામની બાજુમાં આવેલ કોથવા ગામમાં આવેલી હઝરત પીર મોહમ્મદ બાવાની દરગાહ શોપની દરગાહ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. છેલ્લા 4 દિવસથી ભવ્ય લોકમેળાનું આયોજન હોવાથી લાખો શ્રદ્ધાળુઓ આનંદ માણ્યો હતો. ખાસ કરીને ગુજરાત અને ગુજરાત બહાર આદિવાસીઓ દૂરથી દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને હિન્દુ મુસલમાનની ભાઈચારાની કોમી એકતા એક મોટું ઉદાહરણ અહીંયા નજરે જોવા મળે છે. ભાવનગર મીડિયા ન્યૂઝ રિપોર્ટર દીપકભાઈ દેવળિયા, સુરત. કલાકાર ये सामने नजर आ रहा हूं, चालू होने की बिल्कुल तैयारी है. मारो नाम भरत भाई, हूँ 5-6 वर्षा मैं बहुत सारू लगे. हिंदू मुस्लिम बढ़ू पब्लिक आए बधा मनोकामना अँ पूरी थी. આ મેળાનું આયોજન કેટલા વર્ષોથી થાય છે? આયોજન તો બહુ જાજા વર્ષોથી થાય છે, પણ હું 5-6 વર્ષ આવું છું અને બધું હિન્દુ મુસ્લિમ આદિવાસી પબ્લિક છે, બધા લોકો આવે છે અને બધાની મનોકામના પૂરી થાય છે. અહીંયા લાખો લોકો શ્રદ્ધાળુ અહીંયા હિન્દુ મુસલમાન દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો, તમે જુઓ છો કે આ લાખો હિન્દુ મુસલમાન જે આપણે કોમી એકતાની એક આમ મોટા મોટી મિસાલ દઈ શકાય, જેમાં હિન્દુ મુસલમાન સાથે અહીંયા હઝરત પીર બાવાની દરગાહ ઉપર દર્શન કરવા આવેલા છે. અહીંયા આ છેલ્લા 3-4 દિવસથી અહીંયા મેળાનું પણ ભવ્ય આયોજન કરેલું છે અને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે, હઝરત પીર બાવાની દરગાહ ઉપર દર્શન કરવા માટે દર વર્ષે આવે છે. અને આજે મેળાનું આયોજન છેલ્લા 4 દિવસથી છે અહીંયા, અને ખાસ કરીને આદિવાસી લોકો અહીંયા દેશ દુનિયાથી અલગ અલગ એરિયામાંથી, ગુજરાત અને ભારતમાંથી તો આવે છે, પણ અલગ અલગ જે બહાર અહીંયા જતા રહ્યા એ લોકો પણ અહીંયા હઝરત પીર બાવાની દરગાહ ઉપર દર્શન કરવા માટે આ સમયે અહીંયા હાજરી આપે છે અને ખાસ કરીને દર્શન કરવા આવે છે. અને 4 દિવસ સખત આ એક મેળાનું અહીંયા ઉલ્લાસ સાથે અહીંયા આયોજન કરવામાં આવે છે. આપણે અહીંયા કીમમાં જે દરગાહના દર્શન કરવા આવેલા છે એ ભાઈને આપણે મળશું અને શરૂઆત આપણે બતાવીએ. મનાયા જાતા હૈ મેલા હોતા હૈ ફર અપને જો હૈ ઝાડ કિસી ટાઈમ મેં ખુદ ઘુસે હુએ હોતે ખુદ હી નિકલ જાતે હૈ. ફર મન્નત ઉતારની હૈ, યે મેરી બચ્ચી હૈ, યે બહોત મન્નતો કે બાદ આઈ હૈ. અચ્છા, બહોત બડા ઇસકે ઉપર સંકટ આયા થા, મુસીબત આઈ થી, ઉસકે બાવજૂદ ઇસકી માં ભી બચ્ચી હૈ, મેરી વાઇફ ભી બચ્ચી હૈ, ઓર મેરી બચ્ચી ભી બચ્ચી હૈ. તો યે બહોત મન્નત કી થી, ઇસકે લિયે સબ ઇનકી દુઆઓ સે, યે સબ વલી હૈ હમારે. ફર મખદૂમ શહીદ બાબા, શેર અલી બાબા, યે બાબા અજમેર શરીફ, ખાજા ખાના રહેમતુલ્લાહ અલયહ, તો યે સબ ઇનકી બદૌલત હૈ, ઇનકી બદૌલત હૈ જો આજ યે મેરી બચ્ચી યહાં પે જિંદા હૈ. કિતને સાલ સે આપ યહાં પર આતે હો? મેં તો બહોત છોટા થા, તકરીબન 8 સાલ કા થા તબ સે. અચ્છા, મતલબ યે માનતે હૈ કે યહાં પર આને સે સબ જો મનોકામના પૂરા હો જાતા હૈ? બિલકુલ બિલકુલ, હોતી હોતી હૈ. મન મેં પક્કી શ્રદ્ધા હોના ચાહીએ ઇન્સાન કો. બિલકુલ સહી બતાયા આપને, બિલકુલ સહી. તભી આપ અગર આપકો શ્રદ્ધા નહીં હોગી તો આપકા કુછ નહીં હો સકતા.
और मेरी ये बच्ची देखो कि दो लड़कों पे एक लड़की है, ये सब इनकी बदौलत है। आपके और मेरे हाथ में कुछ नहीं है, जो भी इनकी दुआ है अल्लाह की वजह से होता है, इनकी वजह से होता है, अल्लाह ने जो दिए देखो आपके सामने। क्या नाम रखा है मेरी बच्ची का? नाम है माहे नूर। माहे नूर, बहुत बढ़िया, थैंक यू वेरी मच।